પક્ષીની બે આંગળી અંગૂઠા વડે કમર સીધી રાખી ગાયત્રી મહામંત્ર બોલી આહુતિ અર્પણ કરીએ. જે ભાઈ બહેનો બહાર બેઠા છે, આહુતિ આપી હોય જે કુંડ ઉપર જગ્યા હોય ત્યાં ગોઠવાય. શ્રી ગૌતમ મહામુને નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. મૂર્તિકા હાથમાં જ રાખી બીજા મહામુનિ ઈશાન દિશાના ભારદ્વાજ મહામુનિને પ્રાર્થના કરીએ, આપ અમારા યજ્ઞમાં પધારો. ઓમ ભારદ્વાજાય નમઃ. હે મહામુનિ વિશ્વામિત્ર, આપનું આવાહન છે. ઓમ વિશ્વામિત્રાય નમઃ. અગ્નિ દિશામાં કશ્યપ મહામુનિ આપનું આવાહન છે. મરીચિના મહાન પુત્ર એવા બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવા માટે પોતાની તપ શક્તિ અને પ્રેરણા પ્રદાન કરનારા હે મહામુનિ કશ્યપ, આપનું આવાહન છે. ઓમ કશ્યપાય નમઃ. ઓમ કશ્યપાય નમઃ. ઓમ કશ્યપઃ સર્વલોકાય સર્વભૂતદયાકરઃ અસી ત્વાં પ્રાર્થયા. ઔષધિ પૂર્વાજ્ઞાતા દેવેભ્યસ્તે અરુણમ પુરા મુનૈનુપકૃણા મહાગુણશતમ ધામાલી શતપચ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ફળિયામાંથી પંચામૃત છે, સોપારી ઉપર અભિષેક કરો. લઈ આખું બધું પંચામૃત લેવું. હવે પાણી વડે દાર કરો. ગંગા સ્નાન કરાવી લુચીને પહેલા દેવી સતી અમર સ્થાપન કરો. કરો કોઈ